जय श्री कृष्ण मित्रों, विनोद मेरा व्लॉग चैनल में तमारा बधानुं स्वागत छे। मित्रों आज नो आ खास व्लॉग अत्यारे जे प्रोसेस चाली रही छे आधार कार्ड ने पान कार्ड साथे लिंक करावो ए विषय उपर छे। अने आमां हुं तमने संपूर्ण ए माहिती आपवानो छुं कि अत्यारे कई रीतनुं चाली रह्युं छे अने तमारे तमारुं आधार कार्ड अने पान कार्ड ए बंने जॉइंट करवुं छे, एटले के पान कार्ड ने आधार साथे लिंक करवुं छे, तो कई रीते करी शकशो अने तमारुं लिंक छे के नहीं ए पण तमे कई रीते चेक करी शकशो એનો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। કારણ કે અત્યારે આ વાતને લઈને ખૂબ ગેરલાભ લોકો ઉઠાવી રહ્યા છે। જ્યારે તો સાયબર કાફે મારી જેમ કદાચ કામ કરતા હોય કે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય, એ તમને તમે તેની દુકાને જશો એટલે તમે કહેશો કે મારે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું છે, તો એ કહેશે કે 1000 રૂપિયા થાય અને સાથે જે એનો એક્સ્ટ્રા ચાર્જ લેતા હોય સર્વિસ ચાર્જ 100-200 રૂપિયા એમ કરીને 1200-1300 રૂપિયા તમારી પાસેથી પડાવી લેતા હોય છે। હકીકતમાં તમારે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર જ હોતી નથી, તમારું ઓલરેડી લિંક હોય જ છે, છતાં પણ આવું લેભાગું તત્વો અત્યારે લૂંટ ચલાવતા હોય છે, તો એનાથી વાકેફ રહેજો અને તમે તમારી રીતે તમારી જાતે કઈ રીતે ચેક કરી શકો કે મારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, તો એના માટે આ વિડીયોમાં બનેલા રહે મિત્રો। અત્યારે જે સરકારે જાહેરાત કરી છે કે 31 માર્ચ પહેલા બધાએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવી વાળવું, નહીં તો ત્યાર પછી 10000 રૂપિયા દંડ થશે। તો હવે વાત એ રહી કે આપણે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું કે નહીં, તો એક સરકારી નિયમ અત્યારે બહાર પડ્યો છે, તો ઓલરેડી બધાએ ફરજિયાત કદાચ કરાવવું જ પડશે, એમાં તો હાલશે નહીં। કારણ કે આપણે ભારતીયોને તો અત્યારે આદત પડી ગઈ છે સહન કરવાની, એટલે એમાં કોઈ માથું કેમ મારી શકાય। કારણ કે પછી એ ગેસના બાટલાના ભાવ વધારો હોય, પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા હોય, કે પછી આ રીતે 1000 રૂપિયાનું ચુકવણું કરવાનું હોય, લોકો હસતા મોઢે સહન કરે છે। સમજાતું નથી કઈ રીતનો આ વિકાસ હવે ગાંડો થઈ રહ્યો છે, પણ જે હોય હવે વાત આપણે એ કરીએ કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, તો એનો સંપૂર્ણ વિડીયો હું આને આમાં ડિસ્ક્રિપ્શનમાં આની લિંક નાખી દઈશ કે તમે ત્યાં જઈને ચેક કરી શકશો, અને એનો એક વિડીયો પણ સ્પેશિયલ બનાવું છું આ વિડીયોના નેક્સ્ટ વિડીયો પછીનો, કે જેમાં તમને આખી ડિટેલ હું સમજાવી દઈશ કે કઈ રીતે તમે તમારી રીતે જાતે તમારા મોબાઈલમાં લિંક કરી શકો, ખોટા 1000 રૂપિયા સિવાય એ સિવાયના તમારે 100-200+ રૂપિયા ન આપવા પડે, એ રીતનો એક વિડીયો બનાવી નાખીશ આ ચેનલ ઉપર। અને બીજું એ કે અત્યારે આમ જુઓ તો સરકારના નિયમ બહાર પાડ્યો એનો કદાચ વાંધો નથી, પણ આટલો મોટો મસ્ત મોટો ચાર્જ 1000 રૂપિયા રાખવાની જરૂર નહોતી। કારણ કે આ કાળા ઉનાળામાં 1000 રૂપિયા એટલે આમ આદમી માટે ખૂબ મોટી રકમ કહી શકાય, અને એ સિવાય આ બધા લૂંટારાઓ છે એ તો 100-200 રૂપિયા વધારે 1200-1300 રૂપિયા લઈ લેશે તમારી પાસેથી, અને જેને લિંક છે ને એમની પાસેથી પણ લઈ લેશે। મેઇન મુદ્દો અત્યારે એ છે, જો આ સરકારને આ જ કરવું હતું તો પછી એને એ કરવાની જરૂર હતી કે જે વીસીવી હોય ગ્રામ પંચાયતમાં, જે વિલેજ ઓપરેટર છે કોમ્પ્યુટર રખાવતા પંચાયતમાં છે, કોઈ નગરપાલિકામાં જે ઓપરેટરો બેઠા હોય, તો એમને આ કામગીરી સોંપવાની હતી, અને નજીવા ચાર્જ સાથે એ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે એવી કંઈક સુવિધા કરવાની જરૂર હતી। આમાં તો બિચારો આમ આદમી આમનો લૂંટાઈ રહ્યો છે, અને એને ડર છે કે મારું પાન કાર્ડ બંધ થઈ જાય, પછી હું ફરી વાર પાન કાર્ડ નહીં કઢાવી શકું, શું મારા બેંકમાં પૈસા પડ્યા છે એ હું નહીં ઉપાડી શકું, મારા પૈસા હલવાઈ જશે, એટલે આ બધી બીક આમ આદમીને અત્યારે સતાવી રહી છે। અને એટલા માટે જે બિચારો પોતાની પાસે 200-500 રૂપિયા કમાઈ શકતો હોય છે એમાંથી આડોળું કરીને પણ 1000 રૂપિયા ચૂકવીને આ રીતનું અત્યારે પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક કરાવવા સાથે લાઈનમાં ઉભા રહેશે, દોડાદોડી કરતા હોય છે। તો મને કમેન્ટ કરીને તમે એ જણાવજો કે શું આ નિયમ યોગ્ય છે, તમને લાગ્યું બરોબર છે, અને યોગ્ય છે તો કઈ રીતે યોગ્ય તમે આને માનો છો। બાકી બધાના વિચારો અલગ અલગ હોય છે, અને તમે મને કમેન્ટ કરજો એટલે હું એનો સંપૂર્ણ વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવી નાખીશ, જેમાં તમે તમારી રીતે જાતે જ કરી શકશો પાન કાર્ડને લિંક, અને એટલી બધી અઘરી પ્રોસેસ નથી, સાવ સહેલી પ્રોસેસ છે। માત્ર તમારી આગળ ઓનલાઈન બેન્કિંગ નેટ બેન્કિંગ હોય કે પછી તમારી આગળ એટીએમ કાર્ડ હોય, તેના થકી તમે 1000 રૂપિયા કપીને તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે 1-2 દિવસની 24 કલાકની અંદર લિંક થઈ જતું હોય છે, એ તમે જાતે કરી શકો છો, કોઈને વધારાનો ચાર્જ એક્સ્ટ્રા ચાર્જ આપવાની જરૂર નથી। અને કોઈ પણ આવા લૂંટારા હોય જે લેભાગુ તત્વો છે એ આવે તકનો લાભ ઉઠાવતા હોય છે, એને તમારે કોઈ 1000-1200 રૂપિયા દેવાની જરૂર નથી। તો આ એક મેસેજ રૂપે આજનો વિડીયો બનાવું છું, અને આનો બીજો વિડીયો તો તમને આપી દઈશ આ 1 દિવસની અંદર જ તે, તો આ વિડીયોને શેર કરજો તમારા મિત્રોમાં, તમારા ફ્રેન્ડ સર્કલને બધાને મોકલજો, જેથી કરીને એક બિચારા ખોટા આ જે ડામ આવ્યો છે એ ન એને સહન કરવો પડે અને પોતે બચી શકે
કારણ કે એનું જો પાન કાર્ડ લિંક જ હોય આધાર કાર્ડ સાથે તો એને કોઈ ચાર્જ ચૂકવવાની કે એને કાંઈ 1000 રૂપિયા દેવાની જરૂર નથી. અને લિંક બધાના જાજા ભાગે 80% લિંક હશે જ, કારણ કે જેને પાન કાર્ડ આધાર કાર્ડ થકી કઢાવેલા હોય એ લોકોને લિંક કરાવવાની જરૂર નથી, એનું ઓલરેડી લિંક થઈને જ આવતું હોય છે. આ એના માટે છે જેણે વર્ષો પહેલા પાન કાર્ડ કઢાવેલું છે, ચૂંટણી કાર્ડ ઉપર પાન કાર્ડ કઢાવેલું, પહેલા ચૂંટણી કાર્ડ ઉપર પણ પાન કાર્ડ, વોટર કાર્ડ ઉપર પાન કાર્ડ નીકળતું, અને ત્યારે જેણે કઢાવ્યું છે ને એને લિંક કરાવવાની ખાસ જરૂર છે. અને કોઈને તારીખોમાં બેમાં ફેરફાર હોય એ લોકોને લિંક નહીં હોય તો એમને કરાવવું પડશે. બાકી તમે આ 5-7 વર્ષની અંદર જે લોકો કાઢેલા છે એના 90% લિંક હશે, એટલે છતાં પણ જોવરાવી લેવું. અને જોવરાવો પણ એવી વ્યક્તિ પાસે કે જે તમારા વિશ્વાસ હોય, તમારા ફ્રેન્ડ હોય કે સગા સંબંધી હોય એ આ કામ કરતા હોય એની પાસે કરાવજો. એટલે ખોટું એમનો કે ના તમારું લિંક નથી ને લાવો 1000 રૂપિયા હું કરી આપું, એટલે ખાસ ધ્યાન રાખજો આ બાબતનું. તો બસ આજે આટલું બધા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને ગમે તો લાઇક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ.